જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી અત્રે વધારેલા સિનિયર અધ્યાપકો શ્રીને આ કાર્યક્રમમાં આવકારું છું. એ જ રીતે કોલેજ પરિવારના જે મિત્રો છે હાજર એમને પણ આવકારું છું. સાથે અન્ય મહાનુભાવો છે અહીં ઉપસ્થિત છે એમને પણ કોલેજ પરિવાર તરફથી હું આવકારું છું. સાથે જેમને આ વાંચનનો લાભ મળવાનો છે એવા સિનિયર વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ છે જે અહીંયા હાજર છે એમને પણ કોલેજ પરિવાર તરફથી આવકારું છું. આ પ્રકારનો કાર્યક્રમનો આ બીજો મોકો છે એક જ વીકમાં કે આવું પુસ્તક વિમોચન છે એ કરીએ છીએ. પણ પહેલા મોકા કરતાં કદાચ વધુ સારો મોકો, સારો અવસર મને આ લાગે છે. કારણ કે આજે જે પુસ્તકનું વિમોચન થવાનું છે એ આપણાનું થવાનું છે, પોતાનાનું થવાનું છે. આ કોલેજનો જે પરિવાર છે એમાંના જે મિત્રો છે એમનું થવાનું છે. ખાસ બસિયા સાહેબને પણ હું લાલન પરિવારના એક સભ્ય એટલા માટે માનું છું કે બસિયા સાહેબ પણ આ કોલેજ સાથે જોડાયેલા છે. ફિનિશિંગ સ્કૂલનો એક કાર્યક્રમ ચાલે છે ગુજરાત સરકારનો અને એના એક રેગ્યુલર ટ્રેનર તરીકે બસિયા સાહેબે 2 વર્ષ સુધી આ કોલેજની સેવા આપી છે. બસિયા સાહેબ આપણા પરિવારના સભ્ય જ છો તો આપનો પણ અહીં આવકાર છે. અને આ જ કોલેજના સિનિયર પ્રાધ્યાપક શ્રી મનોજ છાયા સાહેબનું પણ જે પુસ્તક છે એનું આજે વિમોચન થઈ રહેવાનું છે. ત્યારે નારાયણ કોલેજ પરિવાર તરફથી એક ગર્વનો મને અનુભવ થાય છે કે આવું એક સર્જનાત્મક કાર્ય છે એ કોલેજ ખાતે આજે થઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં તમામ મિત્રો છે એમને હું ફરી આવકારું છું. ધન્યવાદ મિત્રો. ભારતીય પરંપરા પ્રમાણે આપણે ઘર આંગણે કોઈ આવે એટલે આપણે અચૂક એમનું સન્માન અને સ્વાગત કરીએ છીએ. તો હું વિનંતી કરીશ ઝાલા સાહેબને કે તેઓ વાઇસ ચાન્સેલર કચ્છ યુનિવર્સિટીના દર્શનાબેન ધોળકિયાનો શાલ અને મેમેન્ટોથી સન્માન કરે.
હું વિનંતી કરીશ કમલેશ ભુજભટી સરને કે તેઓ કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડનું સન્માન કરે. સુપ્રભાત સૌને, મનપૂર્વક ઉપસ્થિત દર્શનાબેન, મિલનભાઈ અને કોલેજ પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપકગણ, મનોજભાઈ મસીયા સાહેબ, હંમેશા મને શિક્ષણ સંસ્થાઓમાં, ખાસ તો કોલેજમાં આવવાનું મને હંમેશા ગમતું હોય છે. આજે કે લગભગ હું ત્રીજા ફંક્શનમાં આવ્યો છું. મેં હમણાં જ મસીયા સાહેબે મને પૂછ્યું, એટલે મેં થોડાક સમય પહેલા કંઈક શિષ્યવૃત્તિ વિતરણનો પ્રોગ્રામ હતો, આજે હોલમાં હતો. એનું એક કારણ છે કે જે ઓડિયન્સની જે અપેક્ષા હોય છે એ મોટા ભાગે યંગ જનરેશન હોય છે, અને આજે આપણે જાણીએ છીએ કે જમાનો પણ યંગ જનરેશનનો છે, અને આપણી પાસે આજે જે લેખક છે બંને યંગ જનરેશનનું જ પ્રતિનિધિત્વ કરતા બંને લેખકો છે. બશીર સાહેબ સાથે મારા પરિચયની થોડીક વાત કરું કે લગભગ હવે ગયા વર્ષે કચ્છ યુનિવર્સિટી સાથે મળી અને સ્પીકર ઓફ કચ્છ, અમારું કચ્છ મિત્રનો પ્લાન એ હતો કે સ્પીકર ઓફ કચ્છ સ્પર્ધા કરી. એનો હેતુ પણ એવો જ કે આજે સૌથી વધુ જે સમસ્યા થતી હોય છોકરાઓને, સ્ટુડન્ટ્સને, કારણ કે બરેલી એન્જિનિયરિંગ ડિસ્ટિંક્શનમાં પાસ કરે પણ જ્યારે જમાનાને ફેસ કરવાની વાત આવે, જ્યારે લોકોને કદાચ ઇન્ટરવ્યુ સારું કરી જાય, એના પર ટ્યુશન ક્લાસ ચાલતા હોય છે કે શીખીને, પણ જ્યારે લોકોને ફેસ કરવાનું અથવા તો જે કામ કરવાનું મારવા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે કોન્ફિડન્સનો અભાવ નડતો હોય છે, અને એ સમસ્યા બહુ વ્યાપક છે આજના વિદ્યાર્થીઓમાં, અને લગભગ બધા પ્રોફેસર વાત સાથે સંમતતા છે. એટલે અમે જસ્ટ વિચાર આવ્યો હતો કે આપણે કચ્છમાંથી એવી ટેલેન્ટ લઈ આવીએ, અને હાઈસ્કૂલ લેવલથી રાધર કે યુનિવર્સિટી લેવલથી, કે ક્યારેક બે ત્રણ વર્ષ આ રીતે ઓડિયો સમયે જે આપણે જમું આપણે બોલતા થાય તો એમનું કેરિયર બને, એમની કારકિર્દી એક નવી અભિવ્યક્તિ એમનામાં ખીલે અને ભવિષ્યમાં એમને કામ આવે. એટલે લાસ્ટ ટાઈમ બહુ સફળતાપૂર્વક અમને આપણે અદાણીનો પણ ગેમ્સનો પણ સહયોગ મળ્યો હતો, અને બહુ સફળતાપૂર્વક એ સ્પર્ધા કરી હતી, અને સમય ઓછો હતો એટલે ત્રણ દિવસમાં કે બે દિવસમાં સ્પર્ધા બતાવી હતી, બહુ એકદમ રસપ્રદ થયું હતું. અને પણ આ વખતે જસ્ટ હું આવ્યું કોલેજમાં બેઠો ત્યારે મેં દર્શનાબેનને પૂછ્યું કે આ વખતે વળી પાછી એવી સ્પર્ધા કરીએ અને ક્યારે કરી શકીએ, તો મને જણાવતો આનંદ થાય છે કે તમે ડિસેમ્બર સુધી અગેઇન કચ્છ મિત્ર અને યુનિવર્સિટી સાથે મળી, અને આ વખતે ઈચ્છા એવી છે કે લગભગ અઠવાડિયું સ્પર્ધા ચાલે, અને જેથી સ્ટુડન્ટ્સ પણ લોકો એટલે સ્પીકર્સ એમ પ્રેમ થાય કે અમારી પણ વેલ્યુ છે, અને ઓડિયન્સ પણ સારું મળે તો ભવિષ્યમાં આપણે આયોજન કરશું. અને આ સંદર્ભ લેવાનું કારણ એ કે આ પુસ્તકનો જન્મ થયો છે એ પણ
અને બશીર સાહેબ કટાર લેખક તરીકે કે જન્મથી પણ આ સ્પર્ધા હતી કારણ કે મારે પ્રોફેસર સંપર્કમાં વારંવાર આવવાનું થયું અને ખ્યાલ આવ્યો કે એમની એક આવડત જોઈ કે વિદ્યાર્થીઓ સાથે ડીલ કરવાની એ લોકોને એમની લોકપ્રિયતા પણ મેં જોઈ સ્ટુડન્ટ્સમાં એટલે એમાંથી કંઈક કોલમ શરૂ કરી અને આપણે શનિવાર યુવા ભૂમિ પૂર્તિ આવે છે એના માટે એટલે એમાંથી આ પુસ્તક રચાણ અને આજે એનું વિમોચન થશે દર્શન નાથે મને અત્યંત આનંદ છે મનોજભાઈ સાથે પરિચય હું કચ્છમિત્ર રીતે કરો ક્યારેક એમને લખ્યું હોય એ રીતે એનો સ્વભાવ મેં પરિચયની પણ અમારા દિનેશભાઈ બેઠા છે એમણે જસ્ટ થોડી મને વાત કરી બસ હું બે મિનિટ બીજી લઈશ કે આ જે સબ્જેક્ટ છે આપણી અભિવ્યક્તિનું મનોજભાઈનું કાવ્યનું પુસ્તક જે અંગ્રેજી કવિતાનું ગુજરાતીમાં અનુવાદ સોરી ગુજરાતીનું અંગ્રેજીમાં અનુવાદ અને બહુ નવો પ્રયોગ છે એના વિશે પ્રદીપભાઈ આપણી પાસે કહેશે કારણ કે સાહિત્યના જીવ છે મારે જસ્ટ બે મિનિટ વાત કરી હતી વિદ્યાર્થીઓની કે આજે હું જ્યારે ભણતો લગભગ 86માં ગ્રેજ્યુએટ થયો એ ગાળો અને આજના ગાળામાં જમીન આપો આસમાનનો તફાવત છે આજે આપણે એક ફેશનમાં ગમે કહેતા આવીને કે ભાઈ કાંઈ જમાનામાં ફેર નથી પડ્યો કે કાંઈ બધું ગેરે જેવું ચાલે છે ઓવરઓલ ક્યાંક એવું લાગતું હશે જીવન ધોરણમાં પણ આપણે વર્તીએ તો લાગે છે કે ડ્રાસ્ટિક ચેન્જ શરૂ થયું છે આખું પરિવર્તન એ જે છેલ્લા આપણે 5-7 વર્ષોથી એક જોયું ટ્રેન્ડ એટલો શરૂ થયો છે અભિવ્યક્તિ આઝાદી આવી અને આજે પેલો રેપ કેસ આપણો અત્યારે બહુ ચઢી છે પહેલેના જમાનામાં કેટલા કિસ્સા બનતા અને આપણે જૂની જમાનાની વાતો સાંભળતા સામાન્ય સાહેબની વાતો હોય એ કોઈ જાણે જે વખતે જમીનદારો હતા નહીં કેટલું શોષણ કરતા સમાજનું શોષણ કરતા દીકરીઓનું મહિલાઓનું શોષણ કરતા અને લોકો એને શ્રેષ્ઠતા તરીકે સ્વીકારી લીધું હતું અને જાણે એમ જ હોય બાપુ હોય એટલે કોઈ પણ બાપુ મીન્સ કોઈ પણ ગામના મુખી હોય કોઈ પણ હોય એના અધિકાર છે આપણે એની સામે રાગ કરી રહેવાનું પણ આજે જમાનો બદલાયો છે સોશિયલ મીડિયા આવ્યું અને રાઇટ ટુ એજ્યુકેશનથી માંડી અને જેટલા બધા કાયદા કરવાના એના કારણે એક જબરજસ્ત પરિવર્તન આવ્યું છે આજે કોઈ જો પોતામાં જાગૃતિ હોય તો કોઈ લોક કચડાયેલો પોતાને કહી શકે એમ નથી તો એને પોતામાં થોડી હિંમત જોઈએ એના માટે આગળ આવવા માટે કારણ કે તમારે થોડુંક સંજોગોને ફિનિશ કરતા શીખવું પડે કોઈ પણ વસ્તુને એટલે આ તમારા યુવા પેઢીમાં બહુ મોટી અપેક્ષા છે કે આ એક નવી શક્તિ અથવા તો નવી દિશા મળી છે એને સાચી દિશામાં વળવા માટે સાચી દિશામાં લઈ જવા માટે અને યંગ ટેલેન્ટ યંગ જનરેશન સિવાય આના પાસે કોઈ અપેક્ષા બીજા કોઈ પાસે હોઈ ન શકે એટલે આપણી પાસે યુવા પેઢી માટે તો આપણા હિન્દુસ્તાનમાં કેટલી બધી રોલ મોડેલ સ્વામી વિવેકાનંદથી માંડી કેટલા બધા તમે જોશો એવા જે વિશ્વગુરુ કહી શકાય કે જેણે યુવાનોને એવું એટલું બધું સાહિત્ય છે કે યુવાનોને એણે ઘણું બધું શીખ્યું છે કે કઈ રીતે પોતાના ટાર્ગેટ ઉપર જવું પોતાના લક્ષ્ય નિર્ધારિત કરી અને આગળ વધવું અને મને લાગે છે બશીર સાહેબની જે પુસ્તકની જે થીમ છે એ મોસ્ટ ઓફ આ જ વસ્તુ છે લોકોને અભિવ્યક્તિ તમે પોતે અભિવ્યક્ત થતા શીખો યુવા પેઢી તો જ આગળ વધી શકશો કારણ કે જમાનામાં હું પણ જ્યારે કોલેજથી આગળ વધ્યો કોલેજમાં ભાગ લેતો બધો સ્પર્ધા હાઈસ્કૂલ લેવલથી લેતો છતાં પણ એક મનમાં ફોબિયા હોય કે મોટો સમૂહ આવે ત્યારે બોલતા પહેલાં થોડુંક આપણે એમ થાય કે મનમાં છારો ડર હોય અને ખીલતા વાર લાગે પણ એ વખતે કારણ કે અતિ મોકળાશ નથી આજે તો બહુ મોકળાશ છે આ ગર્લ્સ માટે પણ સ્કાય ઇઝ ધ લિમિટ તો આ એક પ્લેટફોર્મ જે મળ્યું છે સરકારનું અહીંયા કોલેજોનું અહીંયા માહોલ મળ્યું છે એનો ફાયદો ઉઠાવી અને જીવનમાં શું આગળ વધો એ મારી શુભેચ્છા છે બશીર સાહેબને અને શ્રી છાયા સાહેબ બંનેને બોક્સ માટે અભિનંદન મને અહીંયા આવવાની એક મને તરત મને 2-3 દિવસ પહેલા આવ્યા હતા મનોજભાઈ એક બશીર સાહેબ કે ભાઈ પ્રોગ્રામ છે અને એક તો તરત હા એટલે પાડી તો સવારનો ટાઈમ એટલે મને સમય સ્પેન્ડ કરી શકું બીજું પ્રોફેસર હોય એટલે મને ચિંતા ન હોય મારે બહુ બોલવું પડશે એટલે છતાં મને 2-5 મિનિટ આપી મને સ્થાન આપ્યું એના માટે હું આભારી છું સૌને બધા છું આજના મુખ્ય મહેમાન ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના શ્રી દર્શનાબેન ધોળકિયાને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગરૂપ પોતાની અભિવ્યક્તિ કરે શ્રી દર્શનાબેન ધોળકિયા સૌને નમસ્કાર
આજના આ પ્રસંગને બે ત્રણ રીતે મારે મહત્વની રીતે જોવો પડે. એક તો મારા વર્ગનો જ સમય છે એટલે મને આમ જ ફાવતું હોય છે. એક તો આપણી વચ્ચે જે વર્ષોથી અધ્યાપન કરે છે અને વિદ્યાર્થીઓ એને પોતાના લાડકા અધ્યાપક તરીકે ઓળખે છે, એવા લોકો કેવી રીતે ચૂપચાપ વિકાસની ગતિ કરી રહ્યા છે. મારા એક જૂના વિદ્યાર્થી અને હવે મિત્ર અને અત્યારે પાટણ હાઈસ્કૂલના આચાર્ય કીર્તિ ઠક્કરે મને એકવાર કહેલું, ત્યારથી હું વધારે સાવધાન થઈ ગઈ છું કે અમે જેમ જેમ મોટા થતા ગયા અને વિકાસ પામતા ગયા તેમ તેમ અમે જોયું પણ વિકાસ પામતા ગયા છે. એટલે આ સહિયારો વિકાસ હોય છે. અધ્યાપક પણ વિદ્યાર્થીની જેમ વિદ્યાર્થીથી પહેલા, કારણ કે તમારો અધ્યાપક છે, વિકાસ પામતો હોય છે. તો આજે તમારા બધાની વચ્ચે તમે જુઓ છો કે બસિયા સાહેબ અને છાયા સાહેબ એ બંને જણા અધ્યાપક તો છે જ પણ સર્જકત્વ બની પણ ગતિ કરી રહ્યા છે. અને સ્વાભાવિક રીતે અધ્યાપક ભાઈ મનોજ વિશે તો હું એમ પણ કહું અને એક અપેક્ષા પણ સેવું કે અહીં પણ એને અનુવાદ કર્યો, આમ પણ અનુવાદ એનું પ્રિય કામ છે. અને જ્યારે મારે સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક કામ કરવાનું થાય, રમણીકભાઈ મારા કરતાં પણ પહેલાં એના સાક્ષી છે, કારણ કે દિલ્હી સાહિત્ય અકાદમીના એડવાઇઝરી બોર્ડમાં એમણે પણ કામ કર્યું છે, મારે પણ કરવાનું આવ્યું છે. તો બધાની માંગ હોય છે કે અંગ્રેજીમાંથી અને બીજી ભાષાઓમાંથી તો ગુજરાતીમાં ઘણું આવ્યું પણ ગુજરાતીમાં જે ઉત્તમ સર્જાય છે એને આપણે અંગ્રેજીમાં મૂકીએ તો એ ઇન્ટરનેશનલ લેવલે એક સ્થાન મેળવે. આપણે ત્યાં એવા કેટલા બધા સર્જકો છે જેનું ઘણું બધું કામ હજી અંગ્રેજીમાં અવતારવાનું બાકી છે. અહીંયા અંગ્રેજીના યુનિવર્સિટી કક્ષાના બધા જ અધ્યાપકો પણ હાજર છે. મનોજનું તો આજે પુસ્તક પણ બહાર પડે છે અને ભવિષ્યના અધ્યાપકો પણ હાજર છે. ત્યારે આજે એક વિચાર બીજ રોપાય છે કે અનુવાદ કાકા સાહેબે અનુવાદકને સાંસ્કૃતિક એલચી કર્યો છે, તો અનુવાદ આપણી સંસ્કૃતિને બહાર લઈ જાય છે, લોકોની વચ્ચે મૂકે છે. તો આજે એક એવું પુસ્તક આપણી વચ્ચે આવે છે જે ભવિષ્યમાં આપણને અહીંયા સુધી લઈ જઈ શકે. અને બસિયા સાહેબ તો યુવાનોના મિત્ર છે, એ ટ્રેનિંગ પણ આપતા હોય છે. ટ્રેનિંગ આપતા આપતા એમને ટ્રેનિંગ લેતા પણ મેં જોયા છે એમના ગુરુજનો પાસે. અને યુવાન મિત્રોએ શું કરવાનું છે એની કોલમ પણ હમણાં દીપકભાઈએ કહ્યું તેમ એમની ચાલે છે. તો આવા એક વ્યક્તિ કે જે તમને સતત શીખવવા તૈયાર છે, એવા ઓછા લોકો હોય જે સતત શીખવવા તૈયાર હોય, તો એમનું એક પુસ્તક. અને દીપકભાઈ હાજર છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે કચ્છમિત્રે એક બહુ મોટું કામ આજે વર્ષોથી કર્યું છે, જેના રમણીકભાઈ હું અમે બધા સાક્ષી છીએ કે જેમની જેમની કોલમો ચાલી એમના પુસ્તકો થયા અને એનો ખાસો પ્રચાર પ્રસાર થયો. પણ એના મૂળિયા કચ્છમિત્રમાંથી નંખાયા. કોઈ પણ વ્યક્તિની ઓળખ શરૂ કરનાર હોય તો આપણું આ પત્ર કચ્છમિત્ર છે. એટલે આજે એ વાતનો પણ આનંદ છે કે ભાગ્યે જ કોઈ આપણું દૈનિક તમને જોવા મળશે જેમાં સાહિત્યિક સાંસ્કૃતિક કોલમો શરૂ થાય, જે અજાણ્યા હોય એવા લોકોની, ઉંમરમાં નાના હોય એવા લોકોની, અને પછી એનું પુસ્તક થાય અને એ પુસ્તક રાજ્ય કે રાષ્ટ્ર સ્તરે પણ ઓળખાય, તો આ પણ એક કચ્છ માટે બહુ આનંદની કહેવાય એવી ઘટના છે. અને ત્રીજી વાત મારે માટે બહુ જ મહત્વની છે કે તમે બધા અમારા વિદ્યાર્થીઓ છો. મારા વિદ્યાર્થીઓને હું કાયમ કહેતી હોઉં કે તમે અધ્યાપક પાસે ભણો તો છો પણ તમને ખરેખર અધ્યાપકનો પરિચય છે? કાલે ઉઠીને તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ અને તમે એમ કહો કે તમે ભૂપટી સાહેબ કે મનોજભાઈ કે મિલિંદભાઈ કે કાશ્મીરાબેન કે બસિયા સાહેબના વિદ્યાર્થી છો, પછી એ પૂછે કે એ લોકોનું કામ શું, તમારા અધ્યાપકો બેઠા બેઠા કરે છે શું? એમ કોઈ જાણકાર માણસ પૂછે અને આપણને ખબર પણ ન હોય ઘણી વાર કે આપણો અધ્યાપક ક્યાં ને ક્યાં પહોંચ્યો છે. એક રમૂજી વાત યાદ આવી જાય આ તબક્કે. વર્ષો પહેલા હું પાઠ ભણી છું જ્યોતિન્દ્ર દવેનો, કે એકવાર એ પણ મારા જેમ હું જેમ આજે ચડી આવી છું
પ્રમુખ સ્થાને હતા અને જરા સાહેબની જેમ એ સભાના પ્રમુખે એ સભાના આયોજકે જાહેર કર્યું કે આપણી વચ્ચે આજે જ્યોતિન્દ્ર દવે હાજર છે જેનું નામ ઘેર ઘેર ગુંજે છે આખા ગુજરાતમાં અને જ્યોતિન્દ્ર એવું કહ્યું કે આપણા નામનો રથ તો અધ થઈ ગયો કે આપણે એટલે કોણ ગુજરાતમાં ઘેર ઘેર જાણીતા પછી શું ભાષણ કર્યું શું કાર્યક્રમ કઈ યાદ જ ના આવ્યું એવું ચડ્યું બરાબર અને એક કેકમાં ને કેકમાં હું ઘરે ગયો બહાર ઠોક્યું તો પત્નીએ કીધું કોણ બાકી તો ગુજરાત જાણે છે અને ત્યાં એક મિત્ર પરસેવે રિજેક્ટ થઈને આવ્યો કે શું યાર જ્યોતિન્દ્ર આખી કોલોની ફર્યો પણ તું ક્યાં રહે છે કોઈને ખબર નથી આ વ્યંગ ખરેખર સમાજ પર છે કે આપણી વચ્ચે એવા કેટલાય લોકો છે આચાર્ય રતીશનું એક વિધાન યાદ આવી જાય છે કે આપણી પાસેથી પણ મહાવીર અને બુદ્ધ પસાર થઈ ગયા છે પણ આપણે એને ઓળખી નથી શક્યા મહાવીર અને બુદ્ધનો તો જવા દો પણ એવા કેટલા હોશિયાર લોકો જેના પાસે કેટલું બધું શીખવાનું છે એવા લોકો ભલે ને કોમન મેન કદાચ હોય એવા કેટલાય લોકો આપણી આજુબાજુ છે અને આ તો આપણા અધ્યાપકો છે સર્જકો છે વિવેચકો છે એટલે આવતીકાલે તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા બેસો ત્યારે તમારા આ બે અધ્યાપકો જેનું એક કામ ઘણા બધા કામમાંનું એક કામ આજે ઉદ્ઘાટિત થાય છે વિમોચિત થાય છે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે તમે કોના પાસે બેઠા છો આવા કાર્યક્રમો કચ્છમાં હવે થવા માંડ્યા દીપકભાઈએ કહ્યું તેમ સમય બદલાયો અહીંયા યુનિવર્સિટી આવી યુનિવર્સિટીને કારણે અનેક લોકો એવા આવ્યા કે જેને તમે નવી રીતે ઓળખી શકો રમણીકભાઈ આપણી વચ્ચે હાજર છે એમણે તેલુગુ કાવ્યનો અનુવાદ કર્યો જળગીત એ નામે જેને રાષ્ટ્રીય સ્તરનું અનુવાદનું પારિતોષિક મળ્યું એટલે આજે કવિનો પરિચય આપશે એવા કેટલાય લોકો આપણી વચ્ચે છે એટલે મને આનંદ છે કે આજે ઝાલા સાહેબે મનોજભાઈએ ભૂપટી સાહેબે એવા મહેમાન પસંદ કર્યા છે કે એમના નિમિત્તે તમે આ મહેમાનને પણ ઓળખશો એટલે હું તો એમ કહું હંમેશા કહું છું એમ આજે પણ કહું કે તમે બધા ડાયરી લખતા જશો ન લખતા હો તો લખવાની છે અને આજની તારીખે આમ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને બીજી ઓગસ્ટ છે તો આજના દિવસની સવારે તમે કેવા વ્યક્તિત્વને મળ્યા તમને શું મળ્યું તમારામાં શું ભરણું થયું આખરે તો આવા કાર્યક્રમ તમારામાં કશું ઉમેરે છે અને અનાયાસ એક અધ્યાપકનું કામ શું છે અનાયાસ શીખવે તો આજે તમને અનાયાસ શીખવા મળે છે કે અધ્યાપક ખાલી ભણતો જ નથી ભણાવતો પણ નથી સાથે સાથે લખીને વિચાર કરીને ચિંતન કરીને તમારામાં વિસ્તરે છે અને તમને પ્રેરે છે કે આવતીકાલે તમારે આ મંચ ઉપર બેસવાનું છે અને એ સામે મહેમાન થઈને અથવા મંચ ઉપર મહેમાન થઈને બેસવાનું છે એવી આ ક્ષણ છે એટલે અનેક રીતે આજની આ ક્ષણનું મૂલ્ય છે ભાઈ મનોજ જેવા મિત્રને હું ઓળખું છું અંગત રીતે એ ખૂણે બેસીને ઝીણું કાંતે એવી એની પ્રકૃતિ છે દીપકભાઈએ કહ્યું તેમ હું ઉમેરું એમાં કે ઝડપથી એનો પરિચય ન થઈ શકે કારણ કે બહુ જ ઓછું બોલે છે અને કામ એવા લોકો જ કરી શકે જે ઓછું બોલતા હોય ઓછું બોલીને જે વધારે વિચારી શકે એટલે ચૂપચાપ કામ કરવાનો પણ એક મહિમા છે પણ કામનું તો કેવું છે કે ચૂપચાપ થયું હોય પણ એટલું સાચું હોય કે પ્રગટ થયા વગર ન રહે એટલે કામ તો બોલે જ વ્યક્તિ બોલે કે ન બોલે તો એવી એક ઓછા બોલી વ્યક્તિ અંજાર જેવા ગામમાંથી આવતી વ્યક્તિ અને એક વાત છે એ પણ ઉમેરી દઉં કે હમણાં જ અમારી એક સરસ કાર્યક્રમમાં રમણીકભાઈની મિશ્રામાં જે કાર્યક્રમ હતો કુમાર જીનેશ શાહના પુસ્તકનું વિમોચન હતું નિબંધના પુસ્તકનું એમાં ત્યાં વાત થઈ કે અત્યારે અંજારનો દબદબો છે કારણ કે અંજારમાં આપણા જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરીનું પણ એક ગામ અત્યારે જયંત રાઠોડ કરીને એક નવી કલમ ચાલે છે એનું પણ એક ગામ અજય સોની જે હજી 29 વર્ષની ઉંમરે વાર્તાકાર તરીકે સ્થાપિત થયા અને યુવા પુરસ્કાર હમણાં સાંભળ્યો એનું પણ ગામ અને ભાઈ મનોજનું પણ ગામ એટલે એવું નથી કે તમે નાના ગામમાંથી આવો છો એનું મૂલ્ય છે આવા લોકો ગામને મોટું કરતા હોય છે એવું જ વસિયા સાહેબનો પણ છે
ખૂણે બેસીને એ પણ કામ કર્યા કરતા હોય છે અને ચૂપચાપ વિદ્યાર્થીઓની વચ્ચે એમનો આનંદોત્સવ ચાલ્યા કરતો હોય છે. તો આ ક્ષણના સાક્ષી બનવાનું મારે ભાગે પણ આવ્યું એનો મને આનંદ અને આભાર છે. લાલન કોલેજે મને યાદ કરી એનો પણ આનંદ અને આભાર છે. અને આવી જે ત્રિવિધ ક્ષણો આજે ભેગી થઈ છે એને હું બધા વતીથી વધાવું અને આવકારું છું. આભાર. માનનીય કુલપતિ શ્રી દર્શનભાઈનો ખૂબ ખૂબ આભાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટના રસનિધિભાઈ, કચ્છ મિત્ર પરિવાર તરફથી દિદેશભાઈ વૈદ્ય, કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકગણ શ્રી બક્ષી સાહેબ, કાશ્મીરાબેન, શ્રી વિજય વ્યાસ, ઠાકર સાહેબ, મિલિંદ સર, સીએ ચેપ્ટર ભુજના હોદ્દેદાર સીએ જાગૃત અંજારિયા સાહેબ, પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમીના સંચાલક નીરવભાઈ ગઢાઈ, જાણીતા લેખક છે જેઓ ગૌતમભાઈ જોશી.